विद्यानगर प्राथमिक शाला धोरण 3 विषय इंग्लिश एमा आपणे शीखीशुं पेज नंबर 42 उपर क्यों यूनिट छे यूनिट 9 व्हाट आर दीस जे मैं तमने आगळना विडियो में समझाव्युं हतुं आपणे रिविजन करिए पेज नंबर 42 शुं लखेलुं छे आपणने प्रश्नार्थ वाक्य बनावी लखो शुं आवेलुं छे प्रश्नार्थ वाक्य बनावी लखवाना छे तो एक्जाम्पल एक्जाम्पल जोईए दीज आर हेट्स तो आपणे प्रश्नार्थ वाक्य बनाववुं छे प्रश्नार्थ वाक्यमां क्रियापद आगळ आवे जे आपणे जोई गया हता आगळना विडियोमां तो दीज आर हेट्स तो आगळना विडियोमां आपणे जोयुं हतुं ने प्रश्नार्थ वाक्य केवी रीते बनावे तो आर आगळ क्रियापद आगळ आवशे आर क्रियापद कहेवाय ने अने दीस पाछळ जशे अने जे एना पछी जे वस्तु होय ते आवशे हेड्स आर दीस हेड्स अने पाछळ प्रश्नचिन्ह लगाववुं जरूरी छे प्रश्नार्थ वाक्यमां पहेलुं दीस आर केट्स तो आर दीस केट्स आवी रीते लखवानुं छे तमारे धोज आर डक्स तो आर धोज डक्स दीज आर पेन्सिल तो आर दीज पेन्सिल्स दोज आर मेप्स तो आर दोज मेप्स दीज आर फेन फेन्स एटले पंखो आर दीज फेन्स दोज आर ब्रशीस आर दोज ब्रशीस एवी रीते लखवानुं छे प्रश्नचिन्ह लगावानुं छे दीज आर टेबल्स आर दोज टेबल्स दोज आर कार्स तो आर दोज कार्स दीज आर बोट्स तो आर दीज बोट्स दोज आर टॉयस तो आर दोज टॉयस दीज आर अम्ब्रेलास तो आर दीज अम्ब्रेलास दोज आर काउस तो आर दोज काउस तो आवी रीते तमारे लखवानुं छे हवे जोईए नीचे चित्र जोई प्रश्नना उत्तर यस अथवा नो मां लखवाना छे तो चित्र जोई प्रश्नना उत्तर यस अथवा नो मां લખવાના છે તો આપણને એક્ઝામ્પલ આપેલું છે તો આપણને શું પ્રશ્ન પૂછ્યો છે આર ધીઝ પેન્સિલ તો શું આવશે આ પેન્સિલ છે ના શું આપેલું છે પેન આપેલી છે ને તો ને નો ધે આર નોટ અને ધે આર પેન્સ તો લખવાનું નો ધે આર નોટ ધે આર પેન્સ તો ના તે નથી તે પેન છે પછી આ શેનું ચિત્ર છે ઘુવડનું ચિત્ર છે તો આર ધોઝ આઉલ્સ આપણને પૂછ્યું છે કે પેલું ઘુવડ છે તો હા યસ ધે આર તો હા તે છે હવે જોઈએ પેજ નંબર 43 એમાં શું આપેલું છે આર ધીસ એલિફન્ટ શું કીધું છે આર ધીસ એલિફન્ટ તો પેલ શું આ હાથી છે એમ આ હાથી છે તો નો ધે આર નોટ તે ના તે નથી ધે આર કાઉસ તો શું આપેલું છે તે ગાય છે તો લખવાનું નો ધે આર નોટ ધે આર કાઉસ પછી શું આપેલું છે છત્રી આપેલી છે ને તો આર ધોઝ અમ્બ્રેલાસ તો એવો પ્રશ્ન પૂછે કે પેલી છત્રીઓ છે તો હા તો છે ને તો શું આવે યસ ધે આર તો લખવાનું હા તે છે પછી આર ધી શિપ્સ એટલે હોડી શિપ્સ એટલે હોડી થાય અને અહીંયા શિપ્સ એટલે જહાજ થાય અને અહીંયા હોડી આપેલી છે તો આર ધી શિપ્સ તો શું કીધું છે આ જહાજો છે તો ના નથી ને તો નો ધે આર નોટ તો લખવાનું નો ધે આર નોટ દે આર બોટ્સ શું આપેલું છે હોડી છે તો લખવાનું દે આર બોટ્સ શિપ્સ એટલે જહાજ થાય ને બોટ એટલે હોડી થાય તો નો દે આર નોટ ના તે નથી દે આર બોટ્સ એટલે હોડી તેઓ હોડીઓ છે આર ધોઝ કાર્સ તો પેલી કાર છે એવું આપણને પ્રશ્ન કર્યો છે તો નો દે આર નોટ તો ના તે નથી શું છે દે આર બસીસ તો શું આવશે તે બસ છે તો તે બસ છે લખવાનું દે આર બસીસ પછી આર ધીસ કપ્સ શું આપેલું છે આર ધીસ કપ તો નો દે આર નોટ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો કે આ કપ છે તો આપણે ના પાડીશું કેમ કે કપ નથી તો લખવાનું નો દે આર નોટ દે આર ગ્લાસીસ તો શું આવશે ગ્લાસીસ નો દે આર નોટ દે આર ગ્લાસીસ પછી શું આપેલું છે આર ધોઝ વોટરમેલન્સ એટલે શું થાય તડબૂચ થાય તો પેલું તડબૂચ છે એવો પ્રશ્ન કર્યો છે તો યસ યસ દે આર તો હા તે છે તો લખવાનું હા તે યસ તે આર હવે જોઈએ પાછળ પેજ નંબર 44 એમાં શું આપેલું છે ગાજર આપેલું છે આર ધીસ કેરટ્સ એટલે ગાજર તો આપણને પ્રશ્ન પૂછ્યો કે
આર ધીસ કેરેટ તો પેલા ગાજર છે આ ગાજર છે તો હા તો છે ને તો યસ દે આર હા તે છે આર ધોઝ એપલ્સ તો આપણને પ્રશ્ન પૂછ્યું કે શું પેલું પેલા સફરજન છે તો આ શું આપેલું છે કેરી આપેલી છે ને કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય મેંગો કહેવાય ને તો લખવાનું નો દે આર નોટ ના તે નથી નો દે આર નોટ ના તે નથી દે આર મેંગોસ તે શું છે કેરીઓ છે તો આર ધોઝ એપલ્સ પેલા સફરજન છે તો નો દે આર નોટ ના તે નથી દે આર મેંગોસ તો શું છે તે કેરીઓ છે તો પેલી કેરીઓ આ કેરી તે કેરી છે દે એટલે તે થાય તેઓ દે આર મેંગોસ તો તે કેરીઓ છે પછી આર ધીસ બેગ્સ તો આ બેગ છે તો આ શું છે બેગ છે ના નથી તો શું આવશે નો દે આર નોટ ના તે નથી દે આર બોક્સીસ શું આપેલું છે તે શું આપેલા છે બોક્સ આપેલા છે અને આ કેટલા છે આ બોક્સ આપેલા છે તો આપણે આર ધીસ બેગ્સ આ બેગ છે આપણને એવો પ્રશ્ન કર્યો છે શું આ બેગ છે તો લખવાનું નો દે આર નોટ ના તે નથી શું આપેલું છે બોક્સ આપેલા છે ને તો લખવાનું દે આર બોક્સીસ પછી નીચે આર ધોસ ચેર્સ આ શું છે આર ધોસ ચેર્સ તો આપણને પ્રશ્ન કર્યો કે પેલી ખુરશીઓ છે તો હા તે છે ને તો લખવાનું યસ દે આર હા તે છે આર ધોસ ચેર્સ પેલી ખુરશીઓ છે તો લખવાનું યસ દે આર પછી શું આપેલું છે બુક્સ આ બુક્સ આપેલી છે ને તો અહીંયા શું આપેલું છે પેન લખેલું છે આર ધીસ પેન આ પેન છે શું આ પેન છે ના આ શું છે બુક્સ આપેલી છે તો લખવાનું નો દે આર નોટ નો દે આર નોટ દે આર બુક્સ શું આપેલું છે તે બુક્સ છે તો લખવાનું દે આર બુક્સ પછી આ શું છે પતંગ આપેલી છે શું આપેલું છે પતંગ આર ધોઝ બોટ્સ તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આર ધોઝ બોટ્સ તો શું આ હોડીઓ છે એટલે મતલબ કે પેલી હોડીઓ છે એવો પ્રશ્ન કર્યો છે તો શું આવશે નો દે આર નોટ નો દે આર નોટ ના તે નથી દે આર કાઇટ્સ તો શું આપેલું છે પતંગ આપેલી છે શું આપેલી છે પતંગ દે આર કાઇટ્સ કાઇટ્સ એટલે પતંગ ખાય ને તો લખવાનું દે આર કાઇટ્સ તે પતંગ છે તમારે હોમવર્કમાં પેજ નંબર 42 ઉપર પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખવાના છે ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર યસ અથવા નોમાં લખવાના છે જે મેં તમને સમજાવ્યું એવી રીતે નોટમાં લખવાના છે પેજ નંબર 42 અને પેજ નંબર 43 પેજ નંબર 44 નોટમાં રિવિઝન કરવાનું છે